स्मार्ट शिक्षण अने स्मार्ट क्लासरूमनी मोटी गुलबांगोनी ग्राम विस्तारोमां पोल खुली रही छे। अनेक शाळाओ एवी छे जेमां बेसता पण विद्यार्थीओने डर लागे छे। पंचमहाल जिल्लाना अंतरियाळ घोगंबा तालुकानी बारियाफळी प्राथमिक शाळाना वर्गोनी हालत जोईने तमे पण कही उठशो कि आमां केवी रीते भणे छे गुजरात। बारी आफड़ी आ शाला है। अं धोरण 1-8 वर्गो है जेमा अंदाजे 240 विद्यार्थी अभ्यास करे। एक ओरड़ा में बे जुदा जुदा वर्गो भणावाय छे। कुल 7 ओरड़ाओ में 5 तो अति जर्जरित है। वर्ष 2019 में आ ओरड़ाओ ने डिस्मेंटल करवानो हुकम करायो हतो, जेने 5 वर्ष थया परंतु हजी सुधी आ ओरड़ा तोड़ी नहीं पड़ाया। नड़िया तूटेला है, दीवालों में तिराड़ो है। गमे त्यारे पड़ू पड़ू थता आ ओरड़ाओ बाळको माटे भयजनक छे। जाणे तंत्र कोई दुर्घटना थाय तेनी राह जोई रह्युं छे। अमारी जोड़े 7 रूमो हती, एमांथी 2 रूमो सारी हालतमां छे अने 5 रूमो जर्जरित हालतमां होय। जे जूनी नळियावाळी रूमो छे अने पतरावाळी रूमो छे एमने अमे डिसमेंटलनो हुकम लीधेलो 2019 અંદર। તો ગામ લોકોની એવી રજૂઆત છે કે તાત્કાલિક અમને રૂમો મળવી જોઈએ અને જે પંચાયત ઘરનો ઉપયોગ કરીએ છીએ એમાંથી બાળકોને રૂમો બનવાથી શાળાની અંદર બેસાડી શકાય અને શિક્ષણ કાર્ય સારી રીતે થઈ શકે એવી રજૂઆત છે ગામ લોકો। તૂટેલા નળિયામાંથી ઉનાળાનો તાપ વરસે, ચોમાસામાં વરસાદ, ગમે ત્યારે તૂટે તેવા આ નળિયાને કારણે બાળકો ગભરાય છે। અમારી શાળામાં નળિયાને પતરા હોવાથી અમને બીક લાગે છે કે તેથી અમને નળિયા અને પડવાની બીકથી અમને બહુ બીક લાગે છે અને ચોમાસામાં પાણી ટપકે છે તેથી અમને બહુ બીક લાગે છે। ચોમાસામાં અહીં માત્ર પાણી જ નથી પડતું, ક્યારેક વીજ કરંટ પણ લાગે છે। બાળકોને કંઈ થયું તો જવાબદાર કોણ? અમારી સ્કૂલમાં નળિયા અને પતરાવાળી રૂમો હોવાથી અમને બહુ ડર લાગે છે। અમારી રૂમો ક્યારેક લાકડા સળીને પડે છે અને ચોમાસામાં વરસાદનું પાણી પડે છે અને અમારી રૂમો પાણી પડવાથી અમને બેસી શકાતા નથી અને ક્યારેક કરંટ લાગે છે અને અમને બહુ બીક લાગે છે। માત્ર બાળકો જ નહીં તેમના વાલીઓ પણ ગભરાય છે। તૂટેલા નળિયા અને પડું પડું થતી શાળામાં ભણતા પોતાના સંતાનોને ઈજા થવાનો તેમને ભય છે। અમારી બારેપડી શાળા છે, એમાં 2 મકાન નળિયાવાળા છે, એ અત્યારે પડી જવી સ્થિતિમાં છે એટલે ચોમાસામાં વધારે તકલીફ પડે છે, લાકડા પણ સડી ગયેલા છે। અહીં ભણતા બાળકોમાં વાલીઓમાં રોષ છે, તેઓ સત્વરે નવા ઓરડા બનાવાય તેવી માંગણી કરી રહ્યા છે। લાકડાનું મકાન છે, ઉપર પડે બડે એટલે આ જોખમને કારણે બીક આવે છે। અમારે સરકારશ્રીને કે વહેલી તકે આ સ્કૂલ બનાવી આપે એ જ માંગ છે। સરકારનો એક સ્લોગન છે, ભાર વગરનું ભણતર, અને અહીં તો ભયનો જ ભાર છે। તંત્ર સત્વરે પગલાં લેશે કે પછી કોઈ દુર્ઘટના થશે ત્યારે જાગશે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।